बात करी अमदावादनी पण हवे आपने वडोदरा लई चालीए ज्यां वडोदरामां पण रोड रस्तानी हालत बहुज खराब जोवा मळी रही छे। रोड रस्ताना खस्ता हाल जोवा मळी रह्या छे वडोदरामां। परिस्थिति त्यां पण आ प्रकारनी जोवा मळी रही छे। चोमासामां खाडोदरा बनी जाय छे वडोदरा। रोड पाछळनो करोड़ोनो खर्च पाणीमां जतो रहे छे। गाजरावाड़ीना पटेल एस्टेटमां जे मार्ग छे ते धोवाई गयो छे। सौथी वधारे टेक्स भरता लोकोने भारे हालाकी भोगवानो वारो आव्यो छे। रोडना निर्माणमां करोड़ो रूपियानो भ्रष्टाचार आचरवामां आवे छे। करोड़ो रूपियानुं बजेट फाड़वामां आवे छे अने आखरे स्थिति ए शहेरीजनोनी नजर समक्ष। संवाददाता अमित ठाकुर अमारी साथे जोड़ाई गया छे। अमित, न मात्र वडोदरा, राज्यभरमां आ परिस्थितिनुं निर्माण थयुं छे अने सवाल ए थई रह्यो छे कि जे संस्कारी नगरी वडोदरा कहेवामां आवे छे त्यांना जे भ्रષ્ટ અધિકારીઓ છે તેમના સંસ્કાર પણ આ રસ્તાની સાથે છતા થઈ ગયા। ના, એ કહેવામાં કંઈ ખોટું નથી કે સંસ્કારી નગરી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં બેસતા જે સત્તાધીશો છે, શાસકો છે, તે ભ્રષ્ટાચારના રંગમાં રંગાઈ ગયા છે, એવું કહેવામાં કંઈ ખોટું નથી। કારણ કે તેમનો આ રંગ હવે ચોમાસામાં દેખાઈ રહ્યો છે। જેટલો ભ્રષ્ટાચાર રોડ બનાવવાના કામમાં થયો છે તેનો ભોગ હવે વડોદરાવાસીઓને બનવાનો વારો આવી રહ્યો છે। આ વિસ્તાર જ્યાં અત્યારે હું ઊભો છું એ વડોદરાનો ગાજરાવાડી વિસ્તાર છે। ગાજરાવાડી વિસ્તારમાં આવેલ પટેલ એસ્ટેટ કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે, અહીંયા રહેણાંક વિસ્તાર પણ આવેલો છે, પરંતુ અહીંના રોડની દુર્દશા જુઓ કે સામાન્ય વરસાદ વડોદરામાં પડ્યો છે, રાજ્યના અન્ય ભાગોમાં જેટલો વરસાદ પડ્યો છે, દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં એટલો વરસાદ પ્રમાણમાં વડોદરા કે મધ્ય ગુજરાતમાં નથી પડ્યો, પરંતુ તેમ છતાં આટલા સામાન્ય વરસાદમાં વડોદરાના રસ્તાઓની શું હાલત થઈ છે તે પટેલ એસ્ટેટના આ એક રોડ પરથી સમજી શકાય છે। ગાજરાવાડીથી ડભોઈ રોડને જોડતો આ રસ્તો છે, પરંતુ તેના પર મસ મોટા ખાડા પડી ગયા છે। એક બાજુ કામ ચાલી રહ્યું છે તેના કારણે ઓલરેડી રોડ સાંકડો છે, તો બીજી બાજુનો જે રોડ એક બાજુનો સારો હતો તેને વરસાદે સંપૂર્ણપણે ધોઈ નાખ્યો છે। જોકે આ રોડ વરસાદે નથી ધોયો, આ પાલિકાના પાપે ધોવાયો છે। કારણ કે પાલિકાના સત્તાધીશોએ, શાસકોએ કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી કરીને કરોડો રૂપિયા કાગળ પર બતાવ્યા, કોન્ટ્રાક્ટરોને આપી દીધા, ભાગ વેચી લીધો, પરંતુ રોડનું કેવું નિર્માણ કર્યું છે એ આ સામાન્ય વરસાદે તેની પોલ ખોલી નાખી છે। મોટા ખાડા છે, આ ખાડામાં પાણી ભરાયેલા છે। ટુ વ્હીલર ચાલકો, ફોર વ્હીલર ચાલકો અહીંથી જ્યારે પસાર થાય છે તો અકસ્માતનો ભોગ બનવાનો વારો પણ આવી રહ્યો છે। અત્યારે વરસાદ બંધ છે એટલે આ ખાડા દેખાઈ રહ્યા છે, પરંતુ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ફૂલ પાણી અહીંયા ભરાઈ જાય છે, એવામાં આ રોડ પરથી પસાર થતા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે। વડોદરાના લગભગ તમામ વિસ્તારના આ જ હાલ છે જીગ્ના। શહેરના પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં વાસના રોડ આવો છે, ચકલી સર્કલ રેસકોર્સ એરિયા આવો છે, હરણી વિસ્તાર પણ એવો છે, ડભોઈ રોડ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, માંજલપુરના કેટલાક ભાગોમાં પણ રોડ રસ્તા સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે, પૂર્વ વિસ્તારમાં ખોડિયાર નગરનો માર્ગ પણ ધોવાઈ ગયો છે, અને તેને કારણે વડોદરાવાસીઓને અત્યારે ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા કેટલાક સ્થાનિક નાગરિકો છે, તેમને કયા પ્રકારની હાલાકી અને મુશ્કેલી વેઠવી પડી રહી છે તે જાણવાનો પ્રયાસ કરીશું, કેટલી મુશ્કેલી પડી રહી છે, કારણ કે સામાન્ય વરસાદમાં આ રોડની આ હાલત થઈ ગઈ છે। આ રોડ ગાજરાવાડીથી લઈને યમુના મિલ ડભોઈ રોડને જોડતો આ રોડ છે, અને આ રોડ છેલ્લા કેટલાય વર્ષોથી આ સ્થિતિમાં છે। ગયા વર્ષે પણ મંતવ્ય ન્યૂઝે આ સમાચાર બતાવેલો અને આ વર્ષે પણ આની રોડની એની એ જ સ્થિતિ છે। ગયા વર્ષે વચ્ચે રોડ બન્યો, લોકડાઉનના પહેલા જ રોડ બનેલો, છતાં પણ અત્યારે આ રોડ એવો ને એવો ફરીથી થઈ ગયો છે। વડોદરા મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર હવે રોડ પર આવી ગયો છે, સડકો પર આવીને પોકારી રહ્યો છે, અને આ ભ્રષ્ટાચારના કારણે જે સ્થિતિ થઈ રહી, લોકોને કેટલાકને હાથ પગ તોડાવવાની, કમરના દુખાવા, પેટના દુખાવા એવા રોગો થઈ રહ્યા છે, એટલે લોકોને કેટલી મુશ્કેલી પારાવાર પડી રહી છે। આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, સૌથી વધારે ટેક્સ ચૂકવતો આ વિસ્તાર હોવા છતાં પણ આ રોડની આની આ સ્થિતિ, લગભગ સમગ્ર વડોદરાની આ સ્થિતિ છે, એટલે વડોદરા મહાનગરપાલિકા એવું લાગે છે કે વડોદરાને મંગળ ગ્રહ બનાવવા પર લાગી હોય
અને એમણે મંગળ પર જઈ નથી શક્યા કે મંગળ મિશન એમનું નિષ્ફળ ગયું છે એનો કાટ અહીં કાઢી રહ્યા છે અને વડોદરાને મંગળ ગ્રહ બનાવવાની દિશામાં વડોદરા મહાનગરપાલિકા લઈ જવા માંગે એવું લાગે છે. હવે લોકો તીખા કટાક્ષ કરી રહ્યા છે અને કરે પણ કેમ નહીં, કારણ કે લોકો મજબૂર છે આવા રસ્તા પર પસાર થવા માટે, આવા રસ્તાઓનો ઉપયોગ કરવા માટે. કારણ કે રસ્તાના આ હાલ અને વડોદરાવાસીઓના હાલ વડોદરા મહાનગરપાલિકામાં બેસતા ભ્રષ્ટ શાસકોએ કર્યો છે, ભ્રષ્ટ અધિકારીઓએ કર્યો છે. અને રહીશો કહી રહ્યા છે તે મુજબ હમણાં જ આ રોડ બન્યો છે, જે લોકડાઉન પહેલા જ બન્યો છે. ચોમાસાની હજી બરાબર શરૂઆત પણ નથી થઈ, સામાન્ય વરસાદમાં રોડ રસ્તા આ રીતે ધોવાઈ ગયા છે. એવામાં લોકો હવે કટાક્ષ કરી રહ્યા છે કે તેઓ વડોદરામાં નથી રહેતા, પણ એમને એવો અહેસાસ થઈ રહ્યો છે કે ક્યાંક તેઓ મંગળ ગ્રહ પર તો નથી આવી ગયા. અને એ પ્રકારના ખાડા અને એક પ્રકારની સરફેસ રોડ પર જોવા મળી રહી છે. એટલે સૌથી વધારે ટેક્સ ભરતા લોકો કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે ત્યાં પણ જો આ પ્રકારની દુર્દશા થતી હોય તો સમજી શકાય છે કે વડોદરાના બીજા ભાગોની પરિસ્થિતિ શું હશે. કુલ મળીને વડોદરાવાસીઓ કંટાળી ગયા છે. રોડ રસ્તાની આ હાલત છે, ઠીંગડા મારવાનો પ્રયાસ કરવામાં આવે છે, પણ એ ઠીંગડા ક્યાં સુધી રહેશે? ભ્રષ્ટ શાસકો જ્યાં સુધી પાકા રોડ નહીં બનાવે, તેમની કટકી જતી નહીં કરે, ત્યાં સુધી આ જ હાલ રહેશે. અને વડોદરાવાસીઓની જે મુશ્કેલી છે તેમાં ઉત્તરોત્તર વધારો થવો નક્કી છે. બિલકુલ બિલકુલ અમિત, લોકોનો કટાક્ષ પણ યોગ્ય છે અને લોકોનું જે દુઃખ છે તે પણ અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે એ જ મત આપીને તેમને અહીંયા સુધી પહોંચાડ્યા હોય છે કોર્પોરેશનમાં, અને સાથે સાથે તગડો ટેક્સ પણ પ્રજા આપે છે. હવે આવા સમયે જ્યારે ટેક્સ અને વોટ બંને પ્રજા આપતી હોય તો સામે એક પ્રાથમિક સુવિધા તો માંગે જ પ્રજા, પણ તેમ છતાંય વડોદરામાં પણ આ જે બાબત જોવા મળી રહી છે તે ખરેખર દયનીય હાલત અત્યારે વડોદરામાં જોવા મળી રહી છે. આભાર અમિત તમામ જાણકારી આપવા માટે. ચોમાસામાં વડોદરામાં પણ મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે અને હવે લોકો એ હદે કંટાળી ગયા છે કે દર વર્ષે આ પ્રકારના સમાચારો પણ આવે છે, દર વર્ષે આ પ્રકારની બૂમરાણો પણ ઉઠે છે, પણ તેમ છતાં ભ્રષ્ટ તંત્ર છે, જાડી ચામડીનું આ તંત્ર છે કે જેના પેટનું પાણી નથી હલતું.